વાત છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના મદારગઢ ગામની, કે જ્યાં એક વર્ષ અગાઉ બે નાના ભૂલકાઓ તળાવમાં નાહવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા. તળાવના કિનારે કેટલાય લોકો હતા, પરંતુ બાળકોને બચાવવા કોઈ ન આવ્યું. તળાવના કિનારેથી પસાર થઈ રહેલા 11 વર્ષના વિશાલે બચાવો બચાવોની બૂમ સાંભળી અને પડવારનું મોડું કર્યા વગર જ આ બહાદુર બાળકે તળાવમાં છલાંગ લગાવી અને બંને બાળકોને બચાવી લીધા. ભરચક પાણી ભરેલું હતું, પાણીની આવક એટલી જ હતી, જેમાં બે બાળકો અમારા શાળાના તે પહેલા ધોરણના એક બાળકી અને એક બાળક બેને બચાવવા માટે વિશાલે આ એક બહાદુરીપૂર્વક કામ કર્યું છે. અને તે સમયે ગામના લોકો પણ ઘણા હતા અને અમારી શાળા બાદ બનેલો બનાવ 5 વાગ્યા બાદ બનાવ બનેલો. 5 વાગ્યા સુધીનું હે ને ચાવી લેવાય જ્યો ત્યારે બે છોકરા અમારા રૂમમાં ભણતા હતા, ઈ તલાવડે નાવા જતા તે હે ને હું જ્યો નાની લુગડા દેવા, અહીંયા જોયું તે મેં બે છોકરાને ડૂબતા ભાળ્યા. મેં સીધો ધમકો દાબ્યો, મને ખંભા ઝાડી લીધા, મને ડૂબાડવા લાગ્યા. પછી હે ને મારા જેટલી તાકાત હતી ને એટલી તાકાત લગાવી મેં બહાર કાઢ્યા. વિશાલના માતા પિતા વિકલાંગ છે. મદારગઢ ગામમાં તેઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વિશાલના હિંમતભર્યા કારનામાથી તેઓ કહી રહ્યા છે કે તેમના દીકરાએ તેમને ગૌરવ અપાવ્યું છે. ગઈ સાલ જે વરસાદના ત્યાં પાણી ભરાણું ને જે બાળકોને મારા વિશાલે બે બાળકો બચાવ્યા, યશ અને દિવ્યાને, જેથી આખા ગામમાં મારું માન વધી ગયું છે અને વિશાલે મારું નામ આગળ લાવ્યો છે અને સમાજમાં પણ મારું પ્રતિષ્ઠા થોડુંક દેખાયું છે અને ગામમાં મારું સારું એવું માન વધ્યું છે. અને ભવિષ્યમાં આ વિશાલની બહાદુરીની કહાની સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ અને જિલ્લા પોલીસ વડા, સાંસદ તથા સામાજિક સંસ્થા દ્વારા તેને સન્માનિત કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી તથા રાષ્ટ્રપતિના હસ્તે વિશાલને નેશનલ બ્રેવરી એવોર્ડ પણ આપવામાં આવશે. રાકેશ સિંધુ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.